કચ્છ ઇતિહાસ. કચ્છનો અર્થ થાય છે કાચબો. કાચબા જેવો કચ્છનો નકશો હોવાથી તેનું નામ કચ્છ રાખવામાં આવ્યું છે. મેં નેતસિંઘ સોઢા રાજપૂત આજ કચ્છ કા ઇતિહાસ કહેને કો જા રહા હું. અમારા કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનો મોટામાં મોટો જિલ્લો છે. કચ્છમાં 9 તાલુકા છે, જે 9ના અખંડ આંકડાની સાક્ષી પૂરે છે. ભુજ, નખત્રાણા, લખપત, નલિયા, માંડવી, મુંદ્રા, અંજાર, ભચાઉ અને રાપર એ 9 તાલુકા કચ્છની દીવાર સમાન છે. આ વાત જે કહેવા જાઉં છું તે કચ્છ ઇતિહાસનો જસ અમારા કચ્છ ભુજના સંસ્થાપક મહારાવ શ્રી ખેંગારજી પહેલાંને જાય છે. તેણે કચ્છ ભુજની સ્થાપના કરી હતી. અને બીજો જસ અમારા લોકડાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જાય છે, જેણે સફેદ રણનો વિકાસ કરીને દુનિયાને કચ્છને દુનિયાના નકશામાં સ્થાન આપ્યું અને બહુ મહેનત કરીને કચ્છને આગળ લાવવાની કોશિશ કરી. અને ત્રીજો જસ જાય છે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને, કે જેણે કચ્છને મંત્ર આપ્યો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ મંત્રમાં શું રહસ્ય છે, શું અજાયબી છે, એવું તે શું કચ્છમાં છે, એ અમારી સંસ્કૃતિ છે, અમારી સભ્યતા છે, એ અમારી ભાષા છે, અમારા ખાનપાન છે, અમારો પહેરવેશ, કચ્છી બોલી, અંટિયાળી પાઘડી, કચ્છી બાંધણી, બાજરાનો રોટલો અને કાંદાનું શાક, આ અમારી સંસ્કૃતિની ઓળખાણ છે. જે ફોરેનથી સહેલાણીઓ આવે છે એ અમને લોકોને પૂછવા આવે છે કચ્છમાં એવું શું છે જોવાલાયક, તો આ મારો વિડીયો તમે જરૂર જોજો. એમાં આખો કચ્છનો ગાઈડ છે, જે જે કચ્છમાં જોવા જેવું છે એ બધું એની અંદર છે. ટ્રેન દ્વારા ભુજ ઉતરવાનું, ભુજમાં શું શું છે જોવાનું એ જોવાનું, કલા કોતરણીવાળા મહેલો, રાજપૂતાની નિશાનીઓના મહેલો છે, ભુજિયો ડુંગર છે, સ્વામિનારાયણ મંદિર છે, એરપોર્ટ, હિલ ગાર્ડન, લખપતજીની છતરડીઓ, હમીરસર તળાવ ને કચ્છી બાજરાના રોટલા અને પીર પિથોરાજીનું ભુજ માંડવી રોડ ઉપર મિર્જાપુર પાસે મોટું મંદિર છે, એ બધાના દર્શન કરવા જેવા છે. એ ભુજમાં જોવા જેવું છે. અને બીજું પછી ભુજ બહાર, ભુજથી ઉત્તરમાં 30 કિલોમીટર ઉપર અમારા કચ્છના મહાન સંત થઈ ગયા, જે લોડાઈ ગામ, જે મેકરણ દાદા કહેવાય છે, એની સમાધિઓ છે. મેકરણ દાદા પાસે લાલીઓ અને મોતીઓ નામના 2 કૂતરો અને ગધેડો હતા. એ મેકરણ દાદા કાવડો ભરી ભરીને તરસ્યાને પાણી અને ભૂખ્યાને રોટલો રણો કાંધીએ ખવડાવતા હતા. એ મહાન સંત અભણ હોવા છતાંય ઈશ્વર કૃપાથી ઘણા બધા તેણે ભજનો ગાયા છે. એની ગાડી મેં સાખીઓ અને દુહા કચ્છી ભાષામાં છે, એ હું થોડું 2-3 દુહા કહેવા માગું છું. કે કોર્યું કોર્યું કોરો કર્યો હતા, કોરીએ મેં આ કૂડ મરી વેંધા અહીં માડવા અને મોમી પોંધી ધૂળ. કચડો ખેલે ખલક મેં અને જી મહાસાગર મેં મચ્છ, જતે હેકડો કચ્છી વસે ઉતે દિયાણી કચ્છ. જે જે દિલ મેં ધગા તે કે જમજા જોડા લગા. પીર પીર કરો કર્યો હતા, પીરે જી નાય કોઈ ખાણ, પંજ ઇન્દ્રિયો વસ કર્યો તો પીર થઈ પ્યા પાણ. આ મહાન સંતના દર્શન કરવા કર્યા પછી તમે ઉત્તરમાં 80 કિલોમીટર ઉપર ખાવડા પાસે કચ્છનું નાનું રણ પાર કર્યા પછી ખાવડાથી 10 કિલોમીટર દૂર કાળો ડુંગર, જે ઇંગ્લિશમાં બ્લેક હિલ કહેવાય છે, એ કચ્છનું હિમાલય કહેવાય છે. એ કાળો ડુંગર કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની દીવાર છે.
એના ઉપર દત્તાત્રેયના પગલા છે અને બહુ વિશાળ મોટું મંદિર છે અને અખંડ ધૂણો ત્યાં ચાલે છે. એના પણ દર્શન જરૂર કરવાના. એના પછી એની થોડુંક આગળ ધોરાવીરા છે, ધ ગ્રેટ રણ ઓફ કચ્છ, સિંધુ કિરણની સંસ્કૃતિ અને ફ્લેમિંગો પક્ષીના પણ દર્શન જરૂર કરવાના. એની પશ્ચિમમાં સફેદ રણ છે, જેણે ન જોયો એ જરૂર જનો જોજો, જેનો જસ નરેન્દ્રભાઈ મોદીને જાય છે. બહુ જ રણિયામણો સાંજને ટાઈમે સૂર્ય આથવાનો જે નજારો છે એ જરૂર જોવા જેવો છે. અને એની પશ્ચિમમાં હિન્દુ મુસ્લિમ એકતા સમાન હોલિયા હાજીપીર છે, એના દર્શન માત્રથી બધી મનોકામના પૂર્ણ થાય છે. ગાયોની રક્ષા કરવા અર્થે શહીદી વરો હતી. એની પશ્ચિમમાં આશાપુરા માતાજીનું મોટું વિશાળ મંદિર છે, એ કચ્છની કુળદેવી કહેવાય છે. માં આશાપુરાના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ આગળ વધવાનું છે. આગળ જતાં લખપત કિલ્લો આવે છે, જે કોઈ વખત લાખ કોરીનો ધંધો થતો હતો. કરાચી અને લખપત વચ્ચેના ગલ્ફના મોટા મોટા વેપાર થતા હતા. અને એના આગળ જતાં નારાયણ સરોવર આવે છે અને કોટેશ્વર મહાદેવ આવે છે. નારાયણ સરોવર 68 તીર્થોમાંથી એક છે. દરિયા કિનારે મોટું વિશાળ નગર તીર્થસ્થાન છે. બાજુમાં કોટેશ્વર મહાદેવજી છે, એ કોટેશ્વરજીનું મોટું મંદિર છે, જેની સ્થાપના રાવણે કરી હતી એમ કહેવાય છે. કહેવાય છે કે રાવણે શિવજીના તપ કરીને પ્રસન્ન કર્યા હતા. શિવજીને કીધું કે હું તમને લંકામાં લઈ જઈશ. ત્યારે શિવજીએ કીધું, તથાસ્તુ, પણ મારી એક શરત છે, જ્યાં તું મારું શિવલિંગ રાખીશ ત્યાં શિવલિંગ રહેશે, પછી આગળ શિવલિંગ નહીં વધે. તો રાવણ શિવલિંગ લઈને આકાશ માર્ગે ઉડતા જતો હતો. રસ્તામાં અહીંયા નારાયણ સરોવર કોટેશ્વર આવ્યા, ત્યાં ભગવાન વિષ્ણુ અને ગણપતિએ વિચાર કર્યો કે આ શિવલિંગને લઈને લંકામાં જશે તો આપણું શું થશે. તો ત્યાં એ લોકોએ ભગવાન વિષ્ણુ ભગવાન ગાયનું રૂપ લઈને ત્યાં કિચડમાં ફસાઈને ઊભા રહી ગયા. રાવણ ઉપરથી નીકળ્યો, જોયું તો ગાય માતા ફસાયેલા પડ્યા છે. તો એણે ગાયને કાઢવા માટે એ જમીન ઉપર આવ્યો. નીચે આવીને એક હાથમાં શિવલિંગ પકડી અને બીજા હાથે ગાયને કાઢવા ગયો. તો ગાય તેમ વધારે જોર કરવા લાગી નીકળીને, તો એને આવી ગયો ગુસ્સો. એણે શિવલિંગને જમીન ઉપર રાખ્યો અને ગાયને કાઢીને જેવો બારે આવ્યો તો પાછળ જોયું તો હજારો શિવલિંગો ત્યાં જોયા. આકાશવાણી થઈ, ભગવાન શિવે કીધું, તું તારી શરત ચૂકી ગયો છે, હવે મારી અહીંયા તારી સ્થાપના કરવી પડશે. ત્યાં એણે ભગવાન કોટેશ્વર મહાદેવને શિવજીને સ્થાપના કરી હતી. આજે પણ કોટેશ્વર મહાદેવજી છે. અને ત્યાંથી તમે પછી આગળ જતા દક્ષિણમાં આવે છે નલિયા અબડાસા. નલિયા અબડાસા વીર અબડા અડભંગના નામથી ઓળખાય છે, જેણે 140 સુમરીઓને બચાવવા માટે પોતાની જાનની બાજી લગાડીને શહાદત વહોરી હતી. તે રામપુર અબડાવાળી કહેવાય છે. એના દર્શન જરૂર કરજો. આગળ જતાં પૂર્વમાં મોડકુબા ગામ આવે છે, જે મોડપીર દાદા અબડાજીના મોટા ભાઈ હતા. એનું મોટું વિશાળ મંદિર છે. ત્યાં પણ મોડકુબાના દર્શન કરી અને સંતના દર્શન કરીને આગળ જવાનું. પછી માંડવી આવે છે, કચ્છ માંડવી, જે કચ્છનું કાશ્મીર કહેવાય છે. દરિયા કિનારે આવેલું બહુ વિશાળ મોટું નગર છે. એ નગર બહુ જોવાલાયક છે, એની ચોપાટી બહુ જોવાલાયક છે. એની બાજુમાં આવેલો મોટો વિજય વિલાસ પેલેસ, જેમાં લગાન પિક્ચર અને હમ આપકે હૈ કોન બધી મોટી મોટી ફિલ્મો ઉતરી હતી. અને વિન્ડ ફાર્મ બીચ છે, પવનચક્કીઓ છે. અને માંડવીમાં ગાભાની ડબલ રોટી ડાબેલી અને ભીડ બજારવાળા જયશંકરનો રગડો બહુ જ ફેમસ છે. ત્યાં જાઓ તો ટેસ્ટ જરૂર કરજો. ઉપર રહેવા માટે સગવડતા નટરાજ હોટલ પેલેસ છે. ત્યાં વ્યાજબી ભાવમાં બધી રૂમો મળે છે. રહેવા માટેની ઉત્તમ સગવડતાવાળું માંડવી કચ્છ છે.
પછી ત્યાં બધા વાણવટા બને છે, મોટા મોટા વાણો અને સ્ટીમરો બને છે. રૂકમાવતી નદી ઉપર 500 વર્ષ જૂનું બહુ મોટું ગેટ બાંધેલું છે, એ પણ જોવાલાયક છે. આગળ જતાં પછી મુંદ્રા પોર્ટ આવે છે, એ અડાણી પોર્ટ અને મુંદ્રા પોર્ટ પણ જોવા જેવા છે. પછી કચ્છથી આગળ જતાં પછી અંજાર આવે છે. કચ્છ અંજાર જેસલપીરની જગ્યા છે, સમાધિ છે. જેસલપીર જેસલ જાડેજો કચ્છના ડાકુ હતા, મોટા ડાકુ હતા. કચ્છજી ધરતી જો કારો નાગ જેસલ જાડેજો જે કહેવાતા હતા, એ પછી તે તોરલના સંપર્કમાં આવ્યા, મોટા સંત બની ગયા, પીર બની ગયા. એની પણ મોટી સમાધિ છે. ત્યાં સુડી ચપ્પુ બહુ સરસ વેચાય છે અને બાંધણી પણ વેચાય છે. ત્યાં જજો તો જરૂર ત્યાંથી સુડી ચપ્પુ પણ લેતા આવવાનું. આગળ જતાં ગાંધીધામ આવે છે. ગાંધીધામમાં ખાવડા મિષ્ટાન ઘરના પેંડા પણ જરૂર લેજો. પછી આગળ જતાં વાગડ ભચાઉ અને સામખીડી આવે છે, સામખિયાળી આવે છે. ત્યાં મોમાઈ માતાનું મોટું મંદિર છે. સાંઢણીવાળી માતા જે કહેવાય છે, દશા માતા કહેવાય છે, એના પણ દર્શન જરૂર કરીને પછી રવેચી માના દર્શન કરવાના. રવેચી માના દર્શન કરીને આગળ જતાં મા વરૂડી જે રણની ગાંધીએ માતાજી નવઘણને દર્શન આપીને ભાલા ઉપર બેસીને ચકલીને રૂપ લઈને દરિયાના પાણીના બે ભાગ કરીને માતાજી સિંધમાં હમીરને મારીને જાહલને બચાવીને તે પાછા આવ્યા હતા, એ વરૂડી માતાના પણ દર્શન જરૂર કરજો. અને આવી છે અમારા કચ્છની ભૂમિ. કચ્છ જરૂર જજો ને જોજો કે કચ્છમાં શું શું થાય છે. કચ્છની ખાસિયતો જે એ બધી છે. કચ્છી માળું જ્યાં જ્યાં વસે છે ત્યાં પ્રત્યેક કચ્છ પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખે છે. દુષ્કાળમાં ગાય માતાને બચાવવા માટે મોટા મોટા સેઠિયાઓ મુંબઈથી ખડે પગે ઊભા રહીને મૂંગા ઢોરની સેવા કરે છે. તારક મહેતામાં જેઠાલાલના શબ્દો યાદ રાખજો, આવું કચ્છી માળું અહીંયા. કચ્છી કચ્છની જૂની સંસ્કૃતિ, મોહેજો દડો ધોરા વીરા સિંધુકીની સંસ્કૃતિ, ફ્લેમિંગો નામના પક્ષી હંસ ગળકની બધાને તમે જરૂર ત્યાં જઈને દર્શન કરજો. જય માતાજી, જય આશાપુરા માં, જય પીર પિથોરા દાદા.